નમસ્કાર મિત્રો, હું નિકુંજ ફરી એકવાર આપનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું કેશરી મોટિવેશન ચેનલમાં. મિત્રો, આજે જે વાત કહેવા જઈ રહ્યો છું તે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉતારવા જેવી છે, એટલે ખાસ અંત સુધી સાંભળજો. મીતા અને રાહુલે 7 દિવસનો હિમાચલ ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. નવી નોકરીને કારણે રાહુલ છેલ્લા 1 વર્ષથી રજાઓ લઈ નહોતો શક્યો. મીતા પણ ખૂબ ખુશ હતી. લગ્ન પછી પહેલીવાર તે ક્યાંક ફરવા જઈ રહી હતી. નોકરીના લીધે રાહુલ અને મીતા પોતાના પરિવારથી દૂર મુંબઈમાં રહેતા હતા. તેમને હિમાચલ જવા માટે 2 દિવસ બાકી હતા અને મીતા પેકિંગમાં વ્યસ્ત હતી. ત્યારે અચાનક તેના દિયર રમણનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે માં બાથરૂમમાં લપસી ગયા છે અને માનો જમણો પગ અને કોણીનું હાડકું તૂટી ગયું છે. માને 3 અઠવાડિયા સુધી પથારીમાંથી ઊભું થવાની પણ ના પાડી છે. રમણે કહ્યું, ભાઈનો ફોન નથી લાગતો એટલે પપ્પાએ તમને જાણ કરવા કહ્યું. મીતાએ આ સમાચાર સાંભળ્યા અને ફોન કટ કરી દીધો. આખો દિવસ મીતા એ જ વિચાર કરતી રહી કે રાહુલને આ વાત કરવી કે નહીં, અને જ્યારે તેને ખબર પડશે ત્યારે કહીશ કે હું કહેવાનું ભૂલી ગઈ. આખો દિવસ આમ જ વિચારીને મીતાને જૂની વાતો યાદ આવવા લાગી. લગ્ન કરીને જ્યારે તે સાસરે આવી ત્યારે સાસુએ મીતા સાથે કરેલા વર્તનની કડવી યાદ આજે પણ તેના મનને સતાવે છે. જ્યારે રાહુલનું પોસ્ટિંગ રતલામમાં હતું અને મીતા તેના સાસુ સસરા દિયર રમણ અને નણંદ રાધા સાથે રહેતી હતી, મીતા દિલથી ઘર સંભાળવાની કોશિશ કરતી, પણ તેમ છતાં સાસુનું વર્તન થોડુંક અજુકતું હતું. તેની યાદ છે કે એક દિવસ તેના પિતાનો ફોન આવ્યો કે તારી માતાને ટાઈફોઇડ થયો છે, જેના કારણે તે ખૂબ જ બીમાર પડી ગઈ છે. ડોક્ટરે ઓછામાં ઓછો 1 મહિનો આરામ કરવાનું કહ્યું હતું. મીતાના પિતાએ જણાવ્યું કે ઘરના બીજા બધા કામ તો તેઓ સંભાળી લે છે અને મીતાનો નાનો ભાઈ બહારનું કામ અને દુકાનનું કામ સંભાળે છે, પરંતુ રસોઈ બનાવવામાં થોડી મુશ્કેલી થાય છે. જમવા માટે તે કોઈ વાર કાચું ખાઈ લે, ક્યારેક તેઓ દૂધ અને બ્રેડ ખાય છે અને ક્યારેક તેઓ બજારમાંથી ખાવાનું લઈ આવે છે. આના કારણે તારી માતાને પૌષ્ટિક ખોરાક મળતો નથી. મીતાના પિતાએ કહ્યું કે જો તું 8-10 દિવસ માટે આવીશ તો બધાને થોડું સારું લાગશે, તારી મમ્મીની તબિયત પણ જલ્દી સુધરવા લાગશે. આ બધું સાંભળીને મીતા રડવા લાગી અને તેને લાગ્યું કે હવે મારે મારી માતા પાસે જવું જોઈએ. મીતાએ જ્યારે તેના સાસુને કહ્યું કે મારી માતા બીમાર છે તો મારે થોડાક દિવસ મારા પિયર જવું છે, તો સાસુએ ગુસ્સા સાથે કહ્યું કે લગ્ન પછી વાત વાતમાં પિયર જવું સારું ન કહેવાય. હવે મા બાપના ઘરને ભૂલી જાઓ, હવે ત્યાં તમારું ઘર છે. થોડા દિવસ પછી તારી નણંદના લગ્ન છે તો લગ્નનું બધું કામ કોણ સંભાળશે. મીતાએ બીજો પ્રયત્ન કરતા કહ્યું, બા, માતાએ મને જન્મ આપ્યો છે, હું તેને કેવી રીતે ભૂલી શકું? તમે તમારી માતાનું ઘર ભૂલી ગયા છો? ત્યારે સાસુએ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું, લગ્ન સાથે જ છોકરાના પરિવાર સાથે નવો સંબંધ જોડાય છે અને જૂનો સંબંધ તૂટી જાય છે. અમારે પણ માતા પિતા હતા, પણ સાસરે આવતા જ અમે અમારા માતા પિતાને ભૂલી ગયા. આ જ દુનિયાની રીત છે, એટલે હવે આ વિશે વધુ દલીલ ન કરતો સારું રહેશે. મીતા નિરાશ થઈ અને ચૂપ રહી. તે ઈચ્છતી તો વિરોધ કરી શકતી હતી, પરંતુ ઘરમાં શાંતિ રહે તેવું વિચારીને કશું બોલી નહીં. વિચારવા લાગી કે તમારી દીકરીના લગ્ન પણ થોડા જ દિવસોમાં થવાના છે, તમારે કોઈ મુશ્કેલી આવશે અને તમારી દીકરીને તમે ફોન કરશો અને તે પિયર નહીં આવી શકે તો તમને કેવું લાગશે? મીતાએ રાત્રે રાહુલને બધી વાત કહી અને માતા સાથે વાત કરવાનું કહે છે. બીજા દિવસે સવારે રાહુલે તેની માતા સાથે લાંબી ચર્ચા કર્યા બાદ રાહુલ મીતાને તેની માતાની સંભાળ માટે પિયર જવાની પરવાનગી લઈ શક્યો. આમ તો એ ચર્ચા નહોતી પણ દલીલ હતી. જ્યારે મીતા તેના પિયર પહોંચી અને ઘરની હાલત જોઈ તો તે રડવા લાગી, તો બીજી બાજુ સામે તેને જોઈને બધાના ચહેરા પર આનંદ આવી ગયો હતો. મીતાએ ઘર સંભાળ્યું અને માતાની સેવામાં લાગી ગઈ. તેના પિતા અને ભાઈ પણ પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. થોડા દિવસોમાં તેની માતાની તબિયતમાં પણ ઘણો સુધારો આવી ગયો અને તે પાછી તેના સાસરે આવતી રહે છે. સાંજના 7 વાગ્યા હતા. રાહુલ નોકરી પરથી ઘરે આવી ગયો હતો. તેણે મીતાને થોડી ઉદાસ જોઈ એટલે પૂછ્યું, તો મીતાએ રમણના ફોન વિશે બધું કહ્યું. રાહુલ ચિંતિત થઈ ગયો અને મીતાને કહ્યું, ખોટું થયું છે યાર, હવે શું કરવું? મીતાએ કહ્યું, શું કરવું એટલે? કઈ નહીં, બેગ તો પેક છે, રતલામ જવા નીકળી જઈએ. મીતાએ કહ્યું કે પિયરનું ઘર હોય કે પતિનું, માતા પિતા સાસુ કે સસરા મારા માટે એક સમાન જ છે. બીજે જ દિવસે રાહુલ અને મીતા રતલામ જવા નીકળી ગયા. કોઈ પણ સમાચાર વિના તેને આવતા જોઈ બધા ચોંકી ગયા. બધાના ચહેરા પર ખુશીની ચમક સ્પષ્ટ દેખાતી હતી અને સસરાના મોંમાંથી તો નીકળી ગયું, વહુ આવી ગયા, હવે કોઈ ચિંતા નથી. તો આ બાજુ તેના દિયરે પૂછ્યું, તમે બંને હિમાચલ ફરવા જવાના હતા ને, તો પછી તમે અચાનક અહીં કેવી રીતે આવ્યા? આ સાંભળી મીતાએ કહ્યું, મમ્મીની આવી હાલત સાંભળીને અમે કેવી રીતે ફરવા જઈ શકીએ? ફ્રેશ થઈને મીતા ઘરના કામમાં વ્યસ્ત થઈ ગઈ.
માં કઈ બોલી નહીં, પણ એની આંખોની વિનાશ બધું કહી ગઈ. મિતા ઘરના કામકાજની સાથે સાથે માતાના ભોજનનું પણ ધ્યાન રાખતી અને દવાઓ પણ સમયસર આપતી રહેતી. ત્રણ ચાર દિવસમાં ઘરની હાલત બદલાઈ ગઈ અને માતાએ કહ્યું કે માત્ર સ્ત્રી જ ઘર સંભાળી શકે છે. માં કહેતી હતી કે રાધાના સાસરિયા તો કેવા છે, તેમણે તો મો પર જ કહી દીધું, તેઓ રાધાને મોકલી નહીં શકે. મોટી વહુને બાળક થવાનું છે તો ઘણું કામ છે ઘરે, આટલું કોઈ કઠોર કેવી રીતે હોઈ શકે. હું રાધાની માતા છું, મેં તેને જન્મ આપ્યો છે. મારી આવી હાલત સાંભળીને તેને મન થયું હશે મારી પાસે આવવાનું, પણ કઈ લોહીના સંબંધ આમ થોડા તૂટી જાય. મિતા મનમાં વિચારતી હતી કે આજે તમને લોહીનો સંબંધ યાદ આવી ગયો, અને ગયા વર્ષે શું થયું હતું, શા માટે આજની આ માતા તે સમયે સાસુ બની ગઈ હતી અને માતાની લાગણીને અવગણી રહી હતી. મિતા વિચારી રહી હતી ત્યાં જ તેના સાસુએ કહ્યું, વહુ તારી સાથે મેં કરેલા એ વ્યવહાર માટે આજે પણ મને ખૂબ પસ્તાવો થાય છે. આજે મને સમજાયું કે રાધાને શું થયું હશે જ્યારે તેની સાસુએ જવાની ના પાડી હશે. જો શક્ય હોય તો બેટા મને માફ કરી દેજે. અને તે ભીની આંખે મિતાને ગળે લાગી ગયા. સાસરે આવવાના તેના નિર્ણયથી આજે મિતાને ખૂબ સંતોષ હતો, કારણ કે કાંઈ પણ કહ્યા વગર જ સાસુને આજે પોતાની એ ભૂલનો અહેસાસ થઈ ચૂક્યો હતો. એક વાત જે ન સમજાવી શકે તે ઘણીવાર એક ઘટના સારી રીતે સમજાવી શકે છે. મિત્રો, આપણે કેમ ભૂલી જઈએ છીએ કે જેને આપણે વહુ તરીકે લાવ્યા છીએ તે પણ કોઈની દીકરી કે બહેન છે. ભલે તે આજે તમારી વહુ છે, પણ પહેલા તો તે એક દીકરી છે. મા બાપ પ્રત્યેની તેની જવાબદારી અને કર્તવ્ય જીવનભર રહે છે. ઘણી બધી સાસુ, નણંદ કે પછી કોઈ અન્ય વ્યક્તિ નાની નાની વાતોમાં કેટલી સરળતાથી લોહીના સંબંધોને ભૂલી જવાનું કહે છે. આજના નાના નાના પરિવારોમાં જે એક જ સંતાન હોય છે તો પછી લગ્ન બાદ તેને બંને પરિવારની સંભાળ લેવાની હોય છે. જરૂરી કામ કરવા તે તેના માટે એક સમાન જ છે. સાસરાનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ પિયરનું પણ છે. એટલે આ વાત દરેક વ્યક્તિએ સમજવી જોઈએ, અને જો નહીં સમજો તો કુદરતની એક થપાટ સમય જતા સમજાવી પણ દેશે, પણ પછી પસ્તાવા સિવાય બીજું કંઈ બાકી નહીં હોય. તો મિત્રો, આ હતી પરિવાર સાથે જોડાયેલી સ્ટોરી. જો તમને પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, અને આવી જ સ્ટોરી અને સત્ય ઘટનાને સાંભળવા માટે કેસરી મોટિવેશન ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. મને અંત સુધી સાંભળવા બદલ આપનો દિલથી આભાર.